નમસ્કાર, હું છું જયેશ પટેલ. ESW એન્જોય સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 14, ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે, જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. 2. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. 3. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. 4. તટીય મેદાનો. 5. દ્વીપ સમૂહો. 2. ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓએ કાપ પાથરીને કરી છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાપના થર આવેલા છે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. આ મેદાન લગભગ સપાટ છે. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતા વધુ નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. મેદાન ભારતનો સૌથી વધુ સમુદ્ર પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંજાબ કહે છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. 1. બાબર. 2. તરાઈ. 3. બાંગર. 4. ખદર. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8-16 કિલોમીટર પહોળી છે અને તેને બાબર કહે છે. બાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે, જે વધારે વિનાશવાળું અને દલદલીય છે. અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. મેદાનોના જૂના કાંપને બાંગર કહે છે. નિરંતર થતા જતા કાંપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. પૂરના મેદાનોનો નવો કાંપ ખદર કહેવાય છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરો અને જો તમે પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત આ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલ બેલ આઇકોન પર દબાવી લાઈક ઓલ કરવા મહેરબાની કરશો.
જો તમે આના પછીના મુદ્દા ઉપર જવા માંગતા હો તો નીચેના થંબનેલ ઉપર અહીં ક્લિક કરો. થેન્ક યુ.